ચાલો તો હવે આપણે લેવા પ્રશ્ન નંબર 25 તો એમાં તમને જવાબ આપે છે તો આપણે આપણી ઇન્ડિયામાં જોશું કે શું છે જવાબ તો પ્રશ્ન નંબર 25 માં કીધું કે આદિત્યએ ભંગારવાળાને ત્યાં ન્યૂઝપેપર 1 કિલોગ્રામ રૂપિયા 11 અને પ્લાસ્ટિકના 1 કિલોગ્રામના રૂપિયા 18 ના ભાવે આપ્યા જો આદિત્ય પાસે ન્યૂઝપેપર 23 કિલોગ્રામ અને પ્લાસ્ટિક 18 કિલોગ્રામ હોય તો તેને કેટલા રૂપિયા મળ્યા હશે તો જો નીચે લખ્યું છે કે આદિત્ય પાસે 23 કિલોગ્રામ ન્યૂઝપેપર છે 1 કિલોગ્રામ ન્યૂઝપેપરની કિંમત 11 રૂપિયા તો 23 કિલોગ્રામ ન્યૂઝપેપરની કિંમત કેટલી એટલે લખ્યું છે 11 ગુણ્યા 23 અથવા 23 ગુણ્યા 11 જો પછી નીચે તમને એનો ગુણાકાર કરીને આપેલો છે એકમના અંકમાં 0 પછી દશકના અંકથી ગણતરી શરૂ કરશું તો નિશાનીની બાજુમાં 1 છે ત્યાંથી ગણતરી ચાલુ કરવાની તો 1 તેરી તો કે 3 1 2 તો કે 2 એટલે 230 હવે એકમના અંકની ગણતરી કરશું 1 તેરી તો કે 3 1 2 તો કે 2 એટલે કે 2 એટલે પછી સરવાળો કરવાનો હવે ગુણાકાર કરી લીધો ને એનો જવાબ આવ્યો એટલે આપણે સરવાળો કરશું 230 વત્તા 23 એટલે એકમના અંકની ગણતરી કરશું 0 માં 3 પ્લસ કરીએ તો કે 3 3 માં 2 પ્લસ કરીએ તો 5 અને 2 ની નીચે કાંઈ સંખ્યા લખેલ નથી એટલે 2 ના 2 એટલે 253 રૂપિયા એને ન્યૂઝપેપરમાં કેટલા રૂપિયા મળ્યા તો કે 253 રૂપિયા હવે તેની પાસે પ્લાસ્ટિક 18 કિલોગ્રામ છે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 18 રૂપિયા તો 18 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી એટલે ગુણાકાર કરવાનો કે 18 ગુણ્યા 18 એટલે જવાબ આવ્યો 324 હવે આદિત્યને મળેલા કુલ રૂપિયા બરાબર 324 વત્તા 253 બરાબર 577 રૂપિયા આદિત્યને કુલ 577 રૂપિયા મળ્યા હશે ચાલો હવે આપણે એક પ્રશ્ન નંબર 26 છે 25 જેવો જ છે પ્રશ્ન નંબર 26 માં કીધું કે વિકાસ પાસે પિત્તળ અને લોખંડ અનુક્રમે 30 કિલોગ્રામ અને 18 કિલોગ્રામ છે અનુક્રમે એટલે પિત્તળ અને લોખંડ પહેલા પિત્તળ છે તો પિત્તળ કેટલું છે તો કે 30 કિલોગ્રામ લોખંડ છે તો બીજા નંબરે લોખંડ કેટલું છે તો કે 18 કિલોગ્રામ જો બજારમાં ભંગારની દુકાનમાં પિત્તળ 1 કિલોગ્રામના રૂપિયા 202 અને લોખંડ 1 કિલોગ્રામના રૂપિયા 25 લે કે ખરીદતા હોય તો વિકાસને કેટલા રૂપિયા મળ્યા હશે ચાલો તો પહેલા તો આપણે પિત્તળની ગણતરી કરશું તો કે પિત્તળ છે એ કેટલા કિલોગ્રામ છે એની પાસે તો કે 30 કિલોગ્રામ અને 1 કિલોના કેટલા છે તો કે 202 રૂપિયા એટલે એ લખશું બસ પિત્તળના 202 ગુણ્યા 30 હવે આપણે એની ગણતરી કરશું એકમના અંકનો 0 દશકના અંકથી ગણતરી શરૂ કરશું હવે અહીંયા ઉપર તો એકમ સાથે જ કરશું પહેલા તો કે 3 2 તો કે 6 3 ને 0 સાથે ગુણીએ તો કે 0 3 ને 2 સાથે ગુણાકાર કરીએ તો કે 3 2 6 હવે 0 ને કોઈ પણ સાથે ગુણાકાર કરતા જવાબમાં શું આવશે 0 એટલે બીજા અંકની ગણતરી કરવાની કઈ જરૂર નથી જવાબ આવ્યો 71 ને કેટલા રૂપિયા મળશે તો કે 6060 રૂપિયા કેટલા રૂપિયા 6060 રૂપિયા ચાલો હવે લોખંડની ગણતરી કરીએ તો લોખંડ કેટલા કિલો છે એની પાસે તો કે 18 કિલો અને 1 કિલોના કેટલા છે તો કે 25 રૂપિયા એટલે અહીં લોખંડના 25 ગુણ્યા 18 ચાલો હવે આપણે એની ગણતરી કરશું તો કે એકમ આ એકમના અંકનો 0 દશકના અંકથી ગણતરી શરૂ ચાલો 1 પંચુ તો કે 5 1 2 તો કે 2 હવે 8 ની ગણતરી કરશું 8 પંચા 40 40 નો 0 વધી ચડી 4 8 2 16 અને 16 માં 4 પ્લસ કરી તો કેટલા થાય તો કે 17 18 19 ને 20 25 8 10 હવે આપણે ગુણાકારની ગણતરી થઈ ગઈ હવે આપણે આનો સરવાળો કરશું જવાબ આવ્યો એમ ચલો 0 માં 0 પ્લસ કરીએ તો 0 5 માં 0 પ્લસ કરીએ તો 5 2 માં 2 પ્લસ કરીએ તો 4 એટલે પિત્તળના કેટલા લોખંડના કેટલા રૂપિયા મળ્યા તો કે 450 હવે આપણે બંને કુલ ગણતરી કરશું તો વિકાસને કેટલા મળ્યા એ આપણને ખ્યાલ આવે ચાલો પિત્તળના મળ્યા હતા 6060 રૂપિયા પિત્તળના 6060 વત્તા લોખંડના 450 રૂપિયા ભૂલ ન પડે એટલે 0 ચાલો હવે આપણે એનો સરવાળો કરશું 0 માં 0 પ્લસ કરીએ તો 0 6 માં 5 પ્લસ કરીએ તો કે 6 તો આપણે કસે ગણેલા છે એના પછીના 5 અંક બોલવાના 6 પછી શું આવે તો કે 7 8 9 10 અને 11 ચલો 11 નો એકડો વધી ચડી 1 ચલો હવે 100
બીજેડી 2 હવે 9 ને 4 સાથે ગુણાકાર કરશું 9 4 કેટલા થાય તો 9 2 9 3 એટલે 9 4 36 36 માં 2 પ્લસ કરીએ તો કે 37.5 અને 38 તો 38 નો 8 વડે અને વધી જેડી 3 હવે 9 ને 6 સાથે ગુણાકાર કરશું તો 9 6 કેટલા થાય તો 9 6 54 54 માં 3 પ્લસ કરશું એટલે 55 56 ને 57 એટલે બીજા દાખલાનો જવાબ આવ્યો 5787 ચાલો હવે આપણે એવા ત્રીજો દાખલો તો કે ત્રીજો દાખલો શું કીધો છે તો કે 477 ગુણ્યા 3 ચાલો 477 ગુણ્યા 3 છે એમાં પહેલા 3 ને 7 સાથે ગુણાકાર કરશું ચાલો 3 7 તો કે 3 7 21 21 નો એકડો વધી જઈ 2 ફરી પાછો 3 ને 7 સાથે ગુણાકાર 3 7 21 21 માં શું કરવાનું છે તો કે વધી 2 પ્લસ કરવાની છે ચાલો 21 માં 2 પ્લસ કરીએ તો કેટલા થાય તો કે 22 અને 23 એટલે અહીં લખું 23 નો દાખલો વધી જઈ 2 હવે 3 ને 4 સાથે ગુણાકાર 3 4 કેટલા થાય તો કે 3 4 12 12 માં 2 પ્લસ કરીએ તો કે 13 અને 14 એટલે જવાબ આવ્યો 1431 ચાલો હવે આપણે કપા ચોથો દાખલો તો ચોથો દાખલો છે એનો તમને અહીં જવાબ આપેલ છે જોઈએ કે શું છે તો એમાં પણ બે રીત કરીને આપી છે રીત 1 અને રીત 2 ચલો રીત 1 જોઈએ 958 ગુણ્યા 38 મેં તમને કીધું હતું કે એકમના અંકનો પહેલા શું કી દેવાનો 0 એકમના અંકનો 0 દશકના અંકથી ગણતરી શરૂ 3 8 24 24 નો જોડો વધી જેડી 2 હવે 3 ને 5 સાથે ગુણાકાર 3 5 15 અને વધી બે જેડી થી 16 અને 17 એટલે 17 નો સરવાળો વધી જેડી 1 હવે 3 9 તો કે 3 9 27 27 ને 1 28 એટલે 3 નો ગુણાકાર 958 વડે કર્યો તો જવાબ આવ્યો 28740 હવે 958 ને 8 નો કરશું ચલો 88 64 64 નો જોડો વધી જેડી 6 હવે 8 5 તો જે 8 5 40 40 માં 6 પ્લસ કરીએ તો 46 એટલે 46 નો જોડો વધી જેડી 4 8 9 72 72 માં 4 પ્લસ કરીએ તો 73 74 75 76 એટલે જો 76 લખી નાખ્યા પછી પ્લસ કરી દેવાના એટલે કે શું છે સંખ્યા 2 ની પ્લસ માં તો કે 28740 પ્લસ 7664 ચાલો એનો સરવાળો કરો 0 માં 4 પ્લસ કરીએ તો 4 6 ને 4 એટલે 4 ને 6 10 10 નો સર પછી જેડી 1 હવે 7 ને 8 8 ને 6 14 14 નો જોડો વધી જેડી 1 8 ને 1 9 9 ને 7 કેટલા થાય 16 16 નો છેલ્લો ને વધી જેડી 1 2 ને 1 3 એટલે જવાબ આવ્યો 36404 હવે રીત 2 છે એમાં પણ મેં તમને ઓલું છૂટા પાડીને કીધું એ રીતે કર્યું છે જો 958 છે એના છૂટા પાડ્યા 900 વત્તા 50 વત્તા 8 હવે 900 ને 30 વડે ગુણવાના પછી 38 ના પણ છૂટા પાડી લીધા 30 વત્તા 8 એટલે 900 ને 30 વડે ગુણવાના 950 ને 30 વડે ગુણવાના અને 8 ને 30 વડે પછી 900 ને 8 વડે ગુણવાના 50 ને 8 વડે ગુણવાના અને 8 ને 8 વડે આ રીતે નો ગુણાકાર કરીને જવાબ લખે છે જો 900 ગુણ્યા 30 બરાબર 27000 50 ગુણ્યા 30 બરાબર 1500 8 ગુણ્યા 30 બરાબર 240 900 ગુણ્યા 8 એટલે 978 પાછળ જીરો લગાડી દેવાના એટલે 7200 50 ગુણ્યા 8 એટલે 400 અને 88 64 એ બંનેનો પ્લસ કરીને એટલે 28740 પ્લસ 7664 એટલે જવાબ આવ્યો 958 ગુણ્યા 38 બરાબર 36404 ચાલો હવે આપણે પાંચમો દાખલો કરશું પરંતુ રીત 1 પ્રમાણે ચાલો 364 ગુણ્યા 44 ચાલો એકમનો 0 દશકના અંકથી ગણતરી શરૂ ચોકે ચોકે 16 16 નો છગડો વધી જેડી 1 4 6 24 24 માં 1 પ્લસ કરો તો 25 25 નો પાંચડો વધી જેડી 2 હવે 4 નો 3 સાથે ગુણાકાર 4 જેડી 12 12 માં 2 પ્લસ કરો તો કે 13 અને 14 હવે એકમના 4 ની ગણતરી કરશું ચોકે ચોકે 16 16 નો છગડો વધી જેડી 1 પછી 4 6 24 24 માં 1 પ્લસ કરો તો 25 એટલે 25 નો 5 નો ને વધી જેડી 2 ચલો
તેરી બાર બાર માં બે પ્લસ કરો તો તો કે 13 અને 14 અહીં લખી નાખો 14 ભૂલ ન પડે એટલે 0 ચાલો હવે સરવાળો કરી નાખો 0 માં 6 પ્લસ કરીએ તો 6 6 ને 5 કેટલા થાય તો કે 5 ને 5 10 થાતા હોય તો 5 ને 6 કેટલા એટલે 11 કેટલા થશે 11 11 નો એકડો વધી જઈ 1 હવે 1 છે 4 માં પ્લસ કરી તો કેટલા થઈ જાય 5 અને ઉપર ને 5 પ્લસ કરવાના એટલે 5 ને 5 10 10 નો શૂન્ય વધી જઈ 1 1 ને 4 કેટલા થાય તો કે 5 5 માં 1 પ્લસ કરો તો 6 હવે 1 માં 0 પ્લસ કરો તો 1 એટલે જવાબ આવ્યો 16600 ચાલો હવે આપણે એક છઠ્ઠો દાખલો 546 ગુણ્યા 20 ચલો એકમ ને આંક નો 0 દશક ને આંક ની ગણતરી કરો તો 2 2 ને કેટલા 6 સાથે ભાગવા પડશે 2 6 12 12 નો બગડો વધી જઈ 1 હવે 2 નો 4 સાથે ગુણાકાર 2 6 8 8 ને 1 9 2 ને 5 સાથે 2 5 10 જવાબ આવ્યો 10920 0 ને ગમે એની સાથે ગુણીએ તો જવાબ 0 આવે એટલે આપણે 0 ની ગણતરી કરતા નથી હવે 406 18 ચાલો એકમ ના અંક નો 0 દશક ના અંક ની ગણતરી કરો 1 ને 6 સાથે ગુણાકાર કરશો 1 6 6 પછી 1 ને 0 સાથે કરશો 1 0 0 પછી 1 ને 4 સાથે ગુણાકાર કરશો 1 6 4 ચાલો હવે એકમ ના અંક નો વારો 8 ને 6 સાથે ગુણાકાર કરશો 8 6 48 48 નો 8 વધી ચડી 4 પછી 8 ને 0 સાથે ગુણાકાર કરશો તો 8 ને 0 સાથે ગુણીએ તો જવાબ 0 જ આવે હવે 0 માં 4 પ્લસ કરશો એટલે એમાં 4 8 જો 32 એટલે 32 એ 32 લખી નાખશો કેમ કે આગળ કઈ સંખ્યા નથી ચલો 0 માં 8 પ્લસ કરો તો 8 6 માં 4 પ્લસ કરો તો કે 6 ને 4 તો કે 6 તો ગણેલા છે એમાં 4 પ્લસ કરો તો 7 8 9 ને 10 એટલે 10 નો શૂન્ય વધી જઈ 1 ચલો 1 1 વત્તા 0 વત્તા 2 એટલે 1 માં 0 પ્લસ કરો તો 1 અને 1 માં 2 પ્લસ કરો તો 3 4 વત્તા 3 હવે 4 માં 3 પ્લસ કરો તો 4 પછી 3 ગુણ્યા 5 6 ને 7 ચલો અહીંયા જવાબ આવ્યો 7308 હવે પ્રશ્ન નંબર 28 છે એ આપણે એકદમ જવાબ આપેલ છે જોઈએ તો કે 28 નંબર માં કીધું કે એક દુકાનદારે એક વસ્તુ રૂપિયા 230 માં ખરીદીને તરત જ એક ગ્રાહકને 275 માં વેચી દીધી 230 માં ખરીદી હતી અને 275 માં વેચી દીધી તો દુકાનદારને કેટલા રૂપિયા વધુ મળ્યા હશે હવે આપણે ખરીદી થી ઓછા પૈસે વેચી વધારે તો આપણે જોવું હોય કે હવે કેટલા વધુ મળ્યા તો શું કરશું તો કે બાદબાકી તો 375 રૂપિયામાંથી 275 રૂપિયામાંથી 230 રૂપિયા બાદ કરશો જો નીચે લખ્યું છે કે દુકાનદારે એક વસ્તુ રૂપિયા 230 માં ખરીદી અને એક ગ્રાહકને રૂપિયા 275 માં વેચી તો 275 માઇનસ 230 ચલો 5 માંથી 0 માઇનસ કરીએ તો કે 5 7 માંથી 3 માઇનસ કરીએ તો કે 4 2 માંથી 2 માઇનસ કરીએ તો 0 તો દુકાનદારને તેને મળતા વધારે રૂપિયા કેટલા થયા તો કે 45 માટે નીચે લીટી લખી કે માટે દુકાનદારને 45 રૂપિયા વધારે મળ્યા હશે હવે 28 નંબરનો દાખલો છે એવો દાખલો 29 નંબરમાં છે ચાલો જોઈએ ભારેસે એક સાયકલ રૂપિયા 500 માં ખરીદીને ભારિકાને રૂપિયા 625 માં વેચી દીધી તો ભારેસને કેટલા રૂપિયા વધુ મળ્યા હજે 500 માં ખરીદીને 625 માં વેચી દીધી તો કેટલા વધુ મળ્યા એ જો હોય તો શું કરવાનું બાદબાકી ચાલો 625 માઇનસ 500 હવે 625 માં સાયકલ વેચી દીધી અને 500 માં ખરીદી હતી આ રીતે તમારે લાઈન લખવાની છે હવે જોઈએ એનો દાખલો બાદબાકી કરશું 5 માંથી 0 માઇનસ કરીએ તો 5 2 માંથી 0 માઇનસ કરીએ તો 2 6 માંથી 5 માઇનસ કરીએ તો કે 1 તો કેટલા રૂપિયા ભારેશને મળ્યા છે તો 125 રૂપિયા વધુ મળ્યા તો નીચે લીટી લખવાની તો ભારેશને 125 રૂપિયા વધુ મળ્યા